Hello children, Standard 8, Subject English, Unit 5, English for Part 1. अबे English में आठवां दौरान Unit 4 सुधी जोड़ू. अबे चे Unit 5 में English Plus. ये English Plus में पहली activity चे A. Work in pairs, take a role in a this file. એટલે કે જોડીમાં કામ કરો અને કોઈ એક પાત્ર લો અને સંવાદ કરો. હવે પાત્ર આમાં બે છે, શોપકીપર એટલે દુકાનદાર અને ઈશા. આ બે જણનો સંવાદ છે. તો તમે પણ તમારા મિત્ર સાથે આ સંવાદ ભજવી શકો છો કે બેમાંથી એક જણ દુકાનદાર બને અને એક જણ ઈશા બને. ઈશાની જગ્યાએ બીજી કોઈ વ્યક્તિ પણ નામ લઈ શકો છો અને આ રીતે તમે પાત્ર ભજવી શકો છો. તો ચલો આપણે આ ડાયલોગ જોઈએ અને દરેક જણ ચોપડીમાં ધ્યાન આપજો અને નોટ પેન્સિલ જોડે લઈને બેસજો કે આપણે જે અહીંયા લખીએ તમે લખી શકો અને તમે ધ્યાન પણ આપી શકો. તો આપણે જોઈએ, ઈશા વોન્ટ્સ ટુ મેક ફિંગર પપેટ્સ. સી નીડ્સ સમ મટીરિયલ. સી ઇઝ એટ સ્ટેશનરી શોપ. એટલે કે ઈશા ફિંગર પપેટ, એટલે ફિંગર પપેટ એટલે થોડો કઠપુતળીનો ડાન્સ કરવાવાળા આવે છે ને, એમાં જે ઢીંગલીઓ બનાવવામાં આવે છે તો એ ઢીંગલીઓને આંગળીઓમાં દોરીઓ બાંધે છે, તો એ ઢીંગલીઓ બનાવવા એને પપેટ કહે છે. શું કહે છે? પપેટ. તો ફિંગર પપેટ બનાવવા ઈચ્છે છે અને તેમાં તેને થોડી વસ્તુઓની જરૂર છે. તો તે સ્ટેશનરી વાળાની દુકાને જાય છે અને હવે અહીંયા આગળ આપણે જોઈએ શોપકીપર અને ઈશાનો સંવાદ. શોપકીપર સે વોટ યુ વોન્ટ. દુકાનદાર કહે છે કે તારે શું જોઈએ છે. ઈશા સે આઈ વોન્ટ કાર્ડ પેપર, કલર પેન્સિલ્સ, અ પેર ઓફ સીઝર્સ એન્ડ અ બ્લુ બોટલ. એટલે કે મારે કાર્ડ પેપર જોઈએ છે, રંગીન પેન્સિલો જોઈએ છે, એક કાતર અને ગુંદરની બોટલ જોઈએ છે. શોપકીપર સેડ હાઉ મેની કાર્ડ પેપર્સ ડુ યુ વોન્ટ. તારે કાર્ડ પેપર કેટલા જોઈએ છે? ઈશા સેડ ટુ, એટલે કે મારે બે જોઈએ છે. શોપકીપર સેડ હાઉ મેની કલર પેન્સિલ્સ ડુ યુ વોન્ટ, એટલે કે તારે કેટલી રંગીન પેન્સિલો જોઈએ છે? ઈશા સેડ થ્રી, બ્લેક, રેડ અને યલો, એટલે કે મારે ત્રણ પેન્સિલો જોઈએ છે, કાળી, લાલ અને પીળી. શોપકીપર સે હિયર દે આર અને આ લઈ લે. ઈશા સે એન્ડ ઓલસો અ બ્લુ બોટલ, અરે પણ ગુંદરની બોટલ. ઈશા શોપકીપર સે 50 ml ઓર 100 ml બોટલ, એટલે કે તારે 50 ml ની જોઈએ છે કે 100 ml? ઈશા સે 50 ml, એટલે 50 ml ની જોઈએ છે. શોપકીપર સે ફાઇન, સરસ, હિયર ઇટ ઇઝ, આ બધું લઈ લે. ઈશા સે ક્યાં બધું લઈ લે. ઈશા સે અંકલ હાઉ મચ ઇઝ ધ બિલ, કહે છે કે કાકા કેટલા પૈસા થયા, કેટલું બિલ થયું? શોપકીપર સે 80 rupees. હિયર ઇઝ યોર બે, કે 80 rupees લે તારું બિલ. ઈશા સે હિયર ઇઝ ધ મની, પ્લીઝ કાઉન્ટ ધ મન, કે આ પૈસા લો અને પૈસા ગણી લો. શોપકીપર સે થેન્ક યુ, અને તેમનો આભાર માને. એક આપણે પણ દુકાન પર જઈએ છીએ તો જે વસ્તુ જોઈએ છે તે દુકાનદારને કહીએ છીએ અને પૈસાનું બિલ આપે તો બિલ આપણે માંગી લઈએ છીએ અને કેટલા પૈસા થાય તે આપણે આપી દઈએ. બી વર્ક ઇન પેર્સ, રીડ ધીસ ડિટેલ્સ ફ્રેમ ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ. એટલે કે આ પ્રશ્નો જે આપેલા છે આ ડિટેલ વાંચી અને ડિટેલ વાંચીને શું કરવાનું છે? ક્વેશ્ચનના આપણને જે સેન્ટન્સ શબ્દો આપ્યા છે એમાંથી આપણે શું બનાવવાનું છે? પ્રશ્ન બનાવવાનો છે અને જવાબ પણ લખવાનો છે. તો ફર્સ્ટ છે પેન્સિલ્સ, બોક્સ, ટેન્સ. એટલે પેન્સિલો આપી છે, બોક્સ અને ટેન, એટલે કે એક પેન્સિલનું બોક્સ છે અને એની અંદર 10 પેન્સિલો છે. તો આપણે પ્રશ્ન બનાવ્યો છે, હાઉ મેની પેન્સિલ્સ આર
ઇન ધ બોક્સ. એક બોક્સમાં કેટલી પેન્સિલ છે તો આપણને બાજુમાં 10 આપી છે એટલે આપણે નીચે જવાબ લખ્યું છે 10. હવે બીજો છે બોટલ 300 ml. તો આપણે આનો શું લખવાનો છે? પ્રશ્ન બનાવીને એનો જવાબ લખવાનો છે. હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ બોટલ, એટલે બોટલમાં કેટલું પાણી છે. અહીં આપણે લખીએ હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધીસ ઇન ધ બોટલ, એટલે બોટલમાં કેટલું પાણી છે તો આપણને અહીંયા આપ્યું છે 300 ml, એટલે એમાં શું લખીશું? 300 ml. એટલે થર્ડ પ્રશ્ન છે આઈસ્ક્રીમ પેકેટ 10. તો આઈસ્ક્રીમ નું પેકેટ છે ને કેટલું છે? 10 ml. તો આપણે લખીશું પ્રશ્ન હાઉ મચ આઈસ્ક્રીમ ઇઝ ધેર ઇન ધીસ પેકેટ, કે આ પેકેટમાં કેટલી આઈસ્ક્રીમ છે. આપણે લખીશું હાઉ મચ આઈસ્ક્રીમ ઇઝ ધેર ઇન ધીસ પેકેટ. આ પેકેટમાં કેટલી આઈસ્ક્રીમ છે તો આપણે લખીશું 10 ml. જવાબમાં શું લખીશું? 10 ml. ત્યારબાદ છે ચોથો, ડે યર 365. ડે એટલે દિવસો, યર એટલે વર્ષ, અને 365 શું છે કે વર્ષના દિવસો કેટલા હોય છે? તો આપણે લખીશું હાઉ મેની ડેઝ આર ધેર, હાઉ મેની ડેઝ આર ધેર, ચોથો લખીશું ડેઝ આર ધેર વર્ષના દિવસો કેટલા છે તો આપણે દિવસો કેટલા લખીશું? બી માં આ એ ચોથાનો એ થયો આપણે એ. હવે બી લખીશું, એનો જવાબ લખીશું કેટલા છે દિવસો? 365 દિવસ. ત્યારબાદ છે પાંચ નંબરમાં છે કે ટી પેકેટ 500 ગ્રામ્સ રૂપીસ 250. હવે ચાનો પેકેટ છે 500 ગ્રામ અને 250 રૂપિયા. તો આપણે આપ્યું છે હાઉ મચ ટી ઇઝ ધેર ઇન ધીસ પેકેટ, આ પેકેટમાં કેટલી ચા છે? તો આપણે લખીશું 500 ગ્રામ્સ આપેલું છે. પછી બીજો પ્રશ્ન છે હાઉ મચ ઇઝ ફોર ધીસ પેકેટ, કે આ પેકેટ કેટલાનું છે? તો આપણને આપ્યું છે 250 રૂપીઝ, એટલે પાંચમો આપણને આપેલો છે. એ રીતે આપણે છ નંબર લખવાનો છે. છઠ્ઠો કે સો નંબરમાં જોઈશું સો બાર્સ, સો બાર્સ પેકેટ ફોર રૂપીઝ
Bars are there in this packet. Tera jawab lakhisu B ma pa. Pachi bijo prashna banavsu ema bijo che rupees valo. How much is for? How much is for this packet? आ packet में कितना है? तो अपने लगती सू 36 rupees. नोट में लखवाना छे अने आ साथे आपणे पार्ट 1 पूरो करीए छीए.